આ હિરાણીઓના રાસે આખા રાજ્યને આ રીતે ગરબે ઘૂમવા અને કૃષ્ણની ભક્તિમાં લીન થવા માટે જાણે મજબૂર કરી દીધા છે. જ્યારે પણ આ દ્રશ્યો જોઈએ એટલે એવું થાય કે ઓહો, કેટલું સુંદર લાગે જ્યારે એક સાથે એક ગરબે 37,000 આહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારાસ કરતી હોય. અને કાલે મહારાસમાં સાંસદ પૂનમ માંડમ પણ જોડાયા, કૃષ્ણ ભક્તિમાં લીન થયા. એ દ્રશ્યો ખૂબ સુંદર હતા, જેમાં પારંપરિક પોશાકમાં સાંસદ ગરબે ઘૂમ્યા હતા. તો પહેલાં એ દ્રશ્યો જુઓ અને ત્યાર પછી હું તમને પારંપરિક રાસની એક રસપ્રદ સ્ટોરી કહીશ. તારો ઢોલ વાગે વ્રજરાણી સાતવીસુ સત્ય રમે, આયરાણી ઢોલી રૂપે કાનો આવ્યો તો વ્રજરાણી કે ગોપી રૂપે રાસ રમે આયરાણી. આ લોકગીતના ઉદ્ભવની કહાની કદાચ બધા ગુજરાતીઓને ખબર નહીં હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતા સ્થાનિકોનું માનવું છે કે ખુદ કૃષ્ણ ઢોલી રૂપે અહીંયા આવતા હતા અને એ સમયથી ઘણી બધી ઘટનાઓ બદલાઈ, માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાઈ આ કહાની સાથે, જે આ લોકકથામાં બીજા ઘણા બધા રંગો ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસના ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી રહાડા ચાલ્યા. ઢોલીને એમ હતું કે રમનાર થાકે નહીં ત્યાં સુધી અટકવાનું નથી, અને રમનારને એવું હતું કે ઢોલી થાકે નહીં ત્યાં સુધી રમવાનું છે. આમ બીજ, તીજ અને ચોથ સુધી આ ચાલ્યું, અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલતી આવી. આહીર આગેવાનોનું એવું કહેવું છે કે કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવન ત્રણમાં રાસ રમ્યા, અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું. અને આ લોકવાયિકા ભલે કંઈ પણ કહેતી હોય, આ કહાની ભલે કંઈ પણ કહેતી હોય, પણ કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.